यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये दाम्नी ब्रह्मपुरेषु भावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्

મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું છઠ્ઠું સંઘ સુધીનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો સિત્યોતેરના માગસર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મદદ સુરા કાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને દોડો ખેસ પહેર્યો હતો તથા દોડી છીંટની ડગલી પહેરી હતી તદા દોડો ફેંટો બાંધ્યો હતો તથા બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે દોડા ફેંટાનું છોકલું માથે લટકતું હતું ને ચોફાળોડ્યો હતો ને પોતાના મુખાર આગળ પરમહંસ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી શ્રીજી મહારાજ આ ઘણી બધી વાતો કરી એમાં વિશેષ કરીને સત્સંગમાં કુસંગ હોય એટલે કે સંગ દોષ જે આપણને લાગી જતો હોય સત્સંગમાં કુસંગ એ ઓળખી રાખીને એનાથી છેટે રહેવાની ઘણી બધી વાતો મહારાજે આપણને સમજાવી સાથે બીજો એક કુસંગ છે એ અંતરનો કુસંગ છે જે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ને આપણા સ્વભાવ એ પણ એક અંતરનો કુસંગ છે તો હવે પછીના બે પ્રશ્નમાં શ્રીજી મહારાજ એ અંગેની પણ વાત એ આપણને સમજાવે છે કે એ કુસંગ પણ એ આપણને લાગવો જોઈએ નહીં અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય અને એવો કયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે શ્રીજી મહારાજ કહે છે કે એવો કયો એક દોષ છે એ જો આવે તો બધા દોષ માત્ર આવે એનો ત્યાગ કરે તો બધા દોષ ત્યાગ નીકળી જાય અને એવો એક કયો ગુણ છે એ ગુણ જો આવે તો બીજા બધા જ ગુણ એ આવી જતા હોય છે એટલે કે દોષ અને ગુણ એનું એપી સેન્ટર કોણ છે જેમ આપણે ભૂકંપ થાય ને ભૂકંપ થાય એની અંદર કંઈક બે એપી સેન્ટર ક્યાં છે એના આધારે બધું ભૂકંપ થયો એમ દોષનું અને ગુણનું એપી સેન્ટર કયું છે એ શ્રીજી મહારાજ એ આપણને સમજાવે છે પ્રશ્ન પૂછે છે અને મહારાજ પોતે જ ઉત્તર કરે છે આ વચનાઓમાં બધા જ પ્રશ્નો શ્રીજી મહારાજે જ પૂછ્યા છે અને બધા જ પ્રશ્નોના ઉત્તર પણ શ્રીજી મહારાજે જ આપ્યા છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે શ્રીજી મહારાજ કહે છે કે આ દેહાભિમાન રૂપી દોષ છે એની અંદર દોષ માત્ર રહેલા છે અને આત્મનિષ્ઠાની અંદર ગુણ માત્ર રહેલા છે પ્રથમના એકવીસમાં વચનોની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે દેહાભિમાની અને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો કેવો કીધો પશુ જેવો કીધો શ્રીજી મહારાજે ભક્તમાંથી કાઢી નાખ્યા જો દેહાભિમાન રાખીએ તો શ્રીજી મહારાજના મતે પશુ જેવા થયા પછી મહારાજ આશ્વાસન આપે છે કે આ સત્સંગમાં તો પશુની કલ્યાણ થાય છે એવું કલ્યાણ થાય પશુનું જેવું કલ્યાણ થાય એવું કલ્યાણ થાય અત્યંતિક કલ્યાણ ના થાય સારંગપુરના બંદરમાં વચનાઓમાં પણ શ્રીજી મહારાજે કીધું દેહાભિમાનીને જ્યારે દેહને સુગ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને ભગવાનમાં એ પ્રીતિ રહેશે નહીં ને વિષયમાં પ્રીતિ થઈ જશે ભગવાનની અંદર પ્રીતિ છે છે જ કે નહીં એવું એને થઈ જશે અને વિષયની અંદર એ બંધાઈ જશે લોયાના સત્તરમાં વચનોની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે આ સત્સંગમાં કેવું છે કે દેશ ગમ સ્તુતિ કરતો એ પણ નિંદા કરવા લાગે અને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સૂજે એવા દેશકાળનું વિપરીતપણું થાય તો પણ એ મતી ફરે નહીં સ્તુતિ કરતો એમાંથી નિંદા કરતો થાય નહીં એના માટે શું તો શ્રીજી મહારાજે ત્યાં આગળ ચાર વસ્તુ બતાવી કે ચાર વસ્તુ હોય તો પછી એને કોઈ દિવસ સત્સંગમાંથી પડવાનો વારો ના આવે એમાં મહારાજે ત્યાં આગળ ભગવાનનો મહિમાની વાત કરી આત્મવિચારની વાત કરી પછી દેહના અનાદરની અને વિષયના નાશવંતપણાની આ ચાર વસ્તુની વાત કરી પછી શ્રીજી મહારાજે તેમાં કીધું કે દેહાવિમાની હોય અને પંચ વિષયનો અભાવ ન થયો હોય તો એના વિષયનું અને દેહાભિમાનનું જો સંત ખંડન કરે તો સંતનો અભાવ લે અને મહારાજ કહે છે કે દેહાભિમાનીને પંચ વિષયમાં આસક્તિ છે એ તો વર્ષે બે વર્ષે દસ વર્ષે કે દેહ મૂકવા સમયે કે દેહ મૂકીને પણ જરૂર સંતનો અભાવ લઈને વિમુક્ત થશે દેહાભિમાની છે અને અભાવ આવવાનો જ પણ ક્યાં સુધી શ્રીજી મહારાજે વિઘ્ન કીધું દેહના અંત સમયે અને દેહ મૂક્યા પછી પણ એને વિઘ્ન આવવાનું સંત સ્વામી કહેતા હતા કે દેહાભિમાની છે એટલે બીજો જન્મ પણ એને થવાનો જ છે એને કે કલ્યાણ થવાનું જ નથી દેહાભિમાની છે એટલે એટલે બીજો જન્મ પણ દેહાભિમાન સહિત જન્મ લીધો છે એટલે બીજા જન્મે પણ એને જરૂર એ સત્સંગનો સંતનો હરિભક્તોનો અભાવ આવશે અને સત્સંગની અંદરથી પડવાનો વારો આવશે એટલા માટે મહારાજ કહે કે દેહાભિમાની છે એને વિઘ્ન જ છે એટલે જ્યાં સુધી દેહભાવની અંદર આપણે છે ત્યાં સુધી વિઘ્નમાં જ બેઠા છે એવું સમજવું તેના તેત્રીસમાં વચનોની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના ભક્તને સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનામાં કાચપ હોય તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં અને એની ભક્તિની અંદર જરૂર વિઘ્ન આવે ત્યાં પણ શ્રીજી મહારાજે દેહાભિમાનને ગણાવ્યું છે અને દેહાભિમાન એ બધા દોષ માત્રનો આધાર મહારાજે અહીંયા બતાવ્યું નિષ્કુળાન સ્વામીએ પણ એમના કીર્તનની અંદર લખ્યું કે શોધી શોધીને શોધીયુ સત્ય વાર્તા કેરો રો સાર રે દેહ માની ને દુઃખ નો કહું કે આવે પાર રે શોધી શોધીને શોધ્યું સત્ય વાર્તા કે રો સાર રે નિષ્કૂળાનું શું કે બધું શોધીને એક વાત મેં નિર્ધાર કરી કે દેહા માની છે ને એનો દુઃખનો કોઈ દિવસ અંત જ ના આવે વાતે વાતે દુઃખ થાય પડે પડે એને એ દુઃખ થતો હોય છે મારે જે કહ્યું વાતે વાતે એ ધોકો એ થયા રાખે એટલા માટે કંઈ પણ ગમે તેટલું સાચવીએ ને દેહાભિમાની એટલે શું કાચનું વાસણ એ કાચના વાસણ દેહાભિમાની એટલે એને સાચવવું જ પડે પણ કાચના વાસણને ગમે તેટલું સાચવીએ તો એ તૂટે જ ખરું ને ક્યારેક તો છટકે જ ક્યારેક તો છટકે દરેકના ઘરની અંદર અનુભવ હશે એવું નહીં હોય કે જ્યારથી કપ રકાબી કે ગ્લાસ કાચના લાવ્યા ત્યારથી એના એ જશે એ તૂટ્યા જ હોય ગમે ત્યારે પણ ગમે એટલું સાચવીએ તોય એમ દેહાભિમાનીને ગમે તેટલું સાચવે ને તોય એને ક્યાંક કોક જગ્યાએ તો એ વાકું પડી જ જાય એને નિષ્કળવાનો સમય કે દેહાભિમાનીને દુઃખનો ના આવે કેદી પાર રહે કોઈ દિવસ એનો પાર આવે જ નહીં એને ગમે એટલું સાચવવા છતાં શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર શાસ્ત્રીજી મહારાજ બે હરિભક્તોની વાત કરતા એમાં એક હરિભક્તોને આપણે નામ નથી દેતા એમણે ઘણી બધી સેવાઓ કરી છે શાસ્ત્રીજી મહારાજ કે એ હરિભક્ત આવે અને બે દિવસ રોકાવાના હોય એટલે શાસ્ત્રીજી મહારાજને પોતાને નિર્ગુણદાસ સ્વામી જેવા કે યોગીજી મહારાજ જેવા હોય તો એ બધાને પણ બધાને એ સતત ઊંચા જ રહેવાનું એમ એમને સતત ટેન્શનમાં રહેવાનું અને શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહે કે બે દિવસની અંદર કંઈ થાય નહીં ને તો એ જાય ત્યારે શાસ્ત્રીજી મહારાજને હાંસ થાય કે હાંસ આ વખતે પાર પડ્યું કે એને કંઈ ખોટું ના લાગ્યું હવે આ કેવું કહેવાય શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ એને પણ સતત બે દિવસ ત્રણ દિવસ સમાગમ કરે એટલે ટેન્શન ટ્રેન જાય ત્યારે હાંસ થાય એને જાય ત્યારે હાંસ થાય કે આ વખતે પાર પડ્યું એમાં કોઈક જગ્યાએ તો કંઈક ખોટું લાગ્યું હોય કોઈક વખતે કંઈક સચવાયું ન હોય જમવામાં ન સચવાયું હોય ના સચવાયું હોય દાંતણ ના અપાયું કંઈક ને કંઈક કંઈક વહેલું મોડું થયું હોય ચા ન મળીએ ગમે તે કંઈક મળ્યું ન હોય ને તો એ પ્રશ્ન થાય થાય ને એ થાય એટલે શાસ્ત્રીજી મહારાજ જાય ને તારે હાંસ થાય તો આવે દેહાભિમા શું દેહાભિમાન અને બીજા હરિભક્ત આનંદના કેશવલાલ પ્રાગજીની વાત કરતા કે આવે એટલે મારે ચિંતા જ નહીં કશું ટેન્શન નહીં તો જો એ કેવું કહેવાય કે જે દેહાભિમાન ટળ્યું હોય ને તો મોટા પુરુષને પણ ટેન્શન નહીં પ્રમુખ સાંઈ મહારાજ પોતે સારિંગના મનુભાઈની પણ એવી વાત કરતા સારીંગના મનુભાઈ પોતે પચાસ ટકા ધર્માદો આપતા પચાસ ટકા ધર્માદો અને બધો જ પાછો ધર્માદો ખાલી આર્થિક જે ખેતરમાં પાકી હોય કે પતિ હોય એનો જ ધર્માદો એટલું જ નહીં બળદ લાવે તો એ બે બળદ લાવવાના અને બે બળદ લાવે એની અંદર પણ ગામમાં લાવતા હોય ને કોક કે ભાઈ આ બળદ બહુ સારો છે તે પાછો એટલા ત્રણે મંદિર આપવાનું સારો હોય એનાથી ખરાબ હોય આપણે ઘરમાં રાખવાનું વાસણ સુધા પણ ડબલ ડબે લાવવાનું અને અટલાદરા મંદિરમાં આપવાનું આવી પચાસ ટકા સેવા પોતે કરતા હતા તેમ છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજ કે ક્યારેય મનુભાઈએ પોતે ઉતારો માગ્યો નથી ક્યારે પોતે જમવા માટેનો કંઈ કે ભાઈ વીઆઈપીની ભોજનશાળા શોધી નથી કે ક્યારે જ્યારે જ્યારે પણ અટલાદરા આવે ત્યારે અટલાદરાની અંદર જે સભામંડપ જૂનો હતો અત્યારે તો ઘણું બધું થોડો ભાગ રહ્યો છે અત્યારે જે શાસ્ત્રીજી મહાજી પ્રસાદની રૂમ છે એની આગળનો જે ભાગ છે એ સભા મંડપમાં ખીંટીઓ હતી થેલી લઈને આવે થેલી લઈને આવે અને થેલી ત્યાં આગળ ખીંટીમાં ભરાઈ દે અને એની અંદર એ પોતે એક ચોરસા જેવું લાયા હોય તો રાત્રે હાથનું ઓશીગું કરીને ચોરસો પાથરીને સૂઈ જાય અને સવારે રૂમાલ લઈ અને ત્યાં ખૂણાની અંદર જનરલ સંડાસ બાથરૂમ હતા ચોકડી નાવાની ચોકડી તેને સંડાસ હતું ત્યાં જનરલ સંડાસ બાથરૂમમાં નહીં આવે સભા મંડપમાં બેસીને જ પૂજા કરી લે અને પછી જ્યાં જનરલ પંકત થઈ હોય ત્યાં આગળ ચા પાણી નાસ્તો જમવાનું જે કહેવું હોય બધું ત્યાં જ કરી લે કોઈ દિવસ કોઈ માગણી જ કરી નથી પ્રમુખ સાહેબ મહારાજ કે ક્યારેય નહીં આપણે બધા કે સંતો કે અક્ષર સ્વરૂપ સ્વામી પોતે કોઠારી હતા ત્યાં આગળ એ પણ પોતે કે આગ્રહ કરે એ મારે જરૂર જ નથી મને એ બરાબર ઊંઘ આવી જાય છે નાવાની સગવડ છે ખાવાની સગવડ છે મારે કંઈ જરૂર જ નથી કે બીજાને જેની જરૂર હોય એને આપો કે મારા જે ઓરડીની રૂમની જેને જરૂર હોય આપો મારે બરાબર છે કે આ વ્યવસ્થા બરાબર જ છે ક્યારેય નહીં એવું નહીં કે ભાઈ મારું સાચવવું જોઈએ કાંઈ જે કોઈ વિચાર નહીં તો મા જે મહારાજ કહે છે ને કે ભાઈ દેહાભિમાન જો ટળે ને તો એને કોઈ સાચવવો ના પડે પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજને ટેન્શન ના રહે અને જો દેહાભિમાની હોય એ કેવું હોય એ સતત દેહાભિમાની હોય ને સગવડ શોધે રાખે એ સગવડ જ સુધી રાખે કોઈ મંદિરમાં જાય ને ત્યાં દર્શનનું ટેન્શન ન હોય મને સારો ઉતારો મળશે કે નહીં મને વીઆઈપી ભોજનશાળાની અંદર જમવાનું મળશે કે નહીં અને એને કયા મંદિરમાં ફાવે દેહાભિમાનીને જ્યાં આને દેહની સગવડ વધારે સચવાતી હોય ને એ મંદિરમાં ફાવે પછી ત્યાં કથાવાર્તા થાય કે ન થાય કે કથાવર્તા સાંભળી કે ન સાંભળી એની એને કંઈ પડી જ ન હોય એને ચિંતા મારા દેહની સગવડ થશે કે નહીં એ જ વિચાર હોય તો જ્યાં સુધી દેહાભિમાનની અંદર છીએ ત્યાં સુધી આપણે આ સુખ સગવડ એ શોધે રાખીશું એટલા માટે દેહાભિમાનનો જો ત્યાગ થશે તો સ્વામી મહારાજ કહે છે કે દોષ માત્ર એ ટળી જશે મુક્તાન સ્વામીએ પણ એમના કીર્તનની અંદર લખ્યું કે જ્યાં લગી દેહાને હું કરી માન ત્યાં લગી ભોગ વિલાસ ભાવે શ્વાન સુ કરે મનુષ્યમાંથી ટળ્યો હરિ તણો તે કેમ લગી જાતને ભાત છે ભાત ઝંઝાળ છે ત્યાં લગી આત્મા જાણ અડગો મુક્તાન સ્વામી કે છે કે જ્યાં લગી દેહને હું કરી માનશે એટલે કે દેહાબી માનશે ત્યાં સુધી બધા ભોગ વિલાસ વૈભવ આ બધું વળગેલું જ છે એને અને આ બધું વળગેલું છે એને તો કેવો કીધો મુક્તાન સ્વામીએ કે શ્વાન દે શ્વાન એટલે કે કૂતરો શુકર એટલે ભૂંડ કૂતરા જેવાને ભૂંડ જેવા કીધા કારણ કે વિષય ભોગની અંદર પડ્યા છે એમ આપણે પણ દેહાભિમાનના લીધે સુખ સગવડ અને દેહની સુવિધા વ્યવસ્થા વિષયનો યોગ એની અંદર જ રચ્યા પચ્યા રહીએ તો મુક્તાન સ્વામી કંઈક શ્વાન અને શુકર જેવા થયા શ્વાન સુકર તે મનુષ્યમાંથી ટળ્યો મનુષ્યમાં પણ નહીં શ્વાનને શુકર કૂતરાને ભૂંડ જેવો કીધો તો પછી હરિજન હરિતણો જન તે કેમ કહેવાય ભગવાનનો ભક્ત ક્યાંથી કહેવાય મનુષ્ય જ ના કહેવાય પશુ જેવો કીધો જે શ્રીજી મહારાજે પ્રથમના એકવીસમાં વતનામાં પણ પશુ જેવો જ કીધો દેહાભિમાની છે એને એટલા માટે મહારાજ કહે છે કે આ દેહાભિમાનનો ત્યાગ કરે તેને કોઈ ટેન્શન ના રહે પર્વતભાઈ પોતે પધાર્યા મહારાજનો સમાગમ કરવા સાત દિવસ સુધી એને જમવાનો યોગ ના મળ્યો ચણા મમરા ખાઈ અને રહેતા હતા અને મહારાજે બધી મૂળજી બ્રહ્મચારીને કીધું કે સાતમે દિવસે કે આ પર્વતબેન તમે જમાડો છો ને એ કે મારી બલા જાણે કે એ તો કે જીવ બા લાડુબાન બધા રસોડું ચાલે છે ત્યાં આગળ એ જમી લેતા હશે મહારાજ કે જીવબા લાડુબાન બોલાવો કે એ જીવબા બાળુ લાડુબાન બોલાયા યોગીજી મહારાજ આ તો ગમતમાં કહેતા કે બધું સાત દિવસ સુધી પોલમ પોલ ચાલી ગયા જીવબા લાડુબાન બોલાયા કે આ પર્વતબેન તમે જમાડો છો તો કે એ તો આખો દાડો તમારે ત્યાં જ રહેશે કે તમારા ઓરડામાં જ રહેશે તો મૂળજી બ્રહ્મચારી જમાડી દેતા હશે ને કે થાળમાંથી મહારાજ કે જો આમ નામ જ હાલ્યું કે કોઈએ પૂછ્યું નહીં પરતભાઈ કે મહારાજ મને બધું આનંદ છે કે મારે કંઈક જમવાની જરૂરત નથી હું બજારની અંદરથી ચણા મમરા લાવીને ખાવું છું ને પાણી પી લઉં છું ને તમારો સમાગમ કરું છું મને આનંદ છે કોઈ દુઃખ જ નહીં દેહાભિમાની હોય ને એને દુઃખ દુઃખ ને દુઃખ અને જે દેહાભિમાન ન હોય એને કોઈ પ્રશ્ન નહીં અને કોઈ એને ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિ સંજોગો આવે કોઈ મંદિરની અંદર એને કંઈ ખોટું લાગવાનો પ્રશ્ન જ ના રહે એટલા માટે કહે છે કે દેહાભિમાન મૂકે તો મહારાજ કહે કે દોષ માત્ર એ ટળી જતા હોય છે જેમ સંભળી હતી એ માંસનો લોચો લઈને જતી હતી બીજી બધી સંભળીઓ ચાંચ મારવા માંડી પછી એણે માંસનો લોચો મૂક્યો તો પછી બધી સંભળીઓ જતી રહે એમ દેહાભિમાન રૂપ લોચો એ જ્યાં સુધી આપણે લઈને ફરીએ છીએ ત્યાં સુધી બધા દોષ એ આવીને નિવાસ કરશે અને ચાંચ મારે રાખશે પણ એ જો છોડી દઈએ તો દોષ માત્ર એ છૂટી જતા હોય છે મોહન સાહેબ મહારાજે પોતે વાત કરેલી એકવાર બોચાસનની અંદર ચોકલેટ આપતા હતા સભા પૂરી થઈ ગઈ કથા સવારની અને પછી ચોકલેટ આપતા હતા નાના બાળકો એક બે ચાર બેઠા હશે સભાની અંદર એટલે થોડુંક ભાઈ બાળકો કથામાં બેઠા એટલે બહુ મોટી વાત કહેવાય સ્થિર ચિત્તે બેસે બાળક બેસે નહીં પણ એ કથામાં બેઠા એટલે એટલે ચોકલેટ આપી અને મામે મોહનસાઈ મહારાજ બાળકને જોઈને ચોકલેટ આપવાનું એમને મન થાય જ એટલે ચોકલેટ આપવી તો મોહનસાઈ મારે કે બોચાસના સભા મંડપથી દરવાજો તો કેટલો દૂર છે તો દૂર પહેલાં દરવાજે બાળકો તેને ખબર પડી ગઈ હજુ આ બાળકો પહોંચ્યા નહોતા અને પહેલાંને ખબર પડી ચોકલેટ વેચાય છે દોડતા દોડતા એ આવી ગયા એમાં દેહાભિમાની હોય ને દેહાભિમાન મોહનસાઈ મહારાજ મનન આપે છે કે માન હોય દેહાભિમાન હોય ને તો કેવું છે કે દોષો બધા અમેરિકા ને ઇંગ્લેન્ડ ને આફ્રિકા દૂર દૂર ફરતા હોય ને તોય આવીને નિવાસ કરે એ દૂર દૂરથી પણ આવીને નિવાસ કરે એવું આ દેહાભિમાન છે અને એનો જો ત્યાગ કરીએ તો બધા દોષ એ છૂટી જતા હોય છે તો શ્રીજી મહારાજે એ વાત કરીને બીજી વાત મહારાજે કીધી કે કયો ગુણ તો કે આત્મનિષ્ઠારૂપ ગુણ પણ મહારાજે શું કીધું હું તો દેહથી નોખો જે આત્મા છું ઘણી વખતે આપણે દેહને જ આત્મા માની લેતા હોય છે ઘણા લોકોને કે ભાઈ આ આત્મા અને સ્ત્રી આત્મા માટે આત્મા આત્માનું મિલન થાય એમાં ક્યાં વાંધો છે ભાઈ દેહને આત્મા માની લીધો એટલા માટે શ્રીજી મહારાજે સ્પષ્ટતા કરી હું દેહ નથી દેહથી નોખો આત્મા છું દેહથી જુદો છું દેહ મારું સ્વરૂપ નથી અને હું તેનાથી આત્મા છું એવો વિચાર એ શ્રીજી મહારાજ આપણને આપે છે અને આની વાત આપણે પ્રથમનું સોળમું વચનાવ પ્રથમનું વીસમું વતનાવું પ્રથમનું એકવીસમું વચનાવ પ્રથમનું ત્રેવીસમું વચનાઉ સારંગપુરનું પહેલું સારંગપુરનું ચોથું સારંગપુરનું નવમું બારમું ઘણા બધા વચનાવળની અંદર આત્મનિષ્ઠાની ઘણી બધી મીમાંસા આપણે જોઈ ગયા છે દેથી નોખો આત્મા એનો કેવી રીતે વિચાર કરવો એની વાત પણ મહારાજે બધા પગથથી જણાવ્યા છે ભગવાનના પ્રતાપનો મહિમાનો વિચાર કરવાનો પછી આ સંતના વચને આપણે દેહથી જુદા આત્મા છે એ માનવાનું પ્રથમના સોળમાં વચનાઉટ પ્રમાણે પછી લક્ષણોની વાત કરી સારંગપુરના પહેલાંને સારંગપુરના બારમા વચનાઉટમાં દેહના લક્ષણો જુદા છે અને આત્માના લક્ષણો જુદા છે કે પહેલાં બાળ યવન વૃદ્ધ સ્થૂળ ક્રુશ જીવવું મરવું આ બધું દેહના લક્ષણો છે આત્મા તો અચ્છેદ્ય અભેદ અજર અમર સુખરૂપ સત્તારૂપ તો બેના લક્ષણો જુદા છે એ રીતે વિચાર કરવાનો ડૉક્ટર સ્વામી પણ આપણને રીત શીખવા છે કે રોજ આપણે સ્મશાને જવાનું અને સ્મશાને જઈને ચિતામાં આપણે જ સૂઈ જવાનું અને આપણે જ સૂઈ જઈને આપણે જ ચિત્તા સળગાવાની અને વિચાર કરવાનો કે મારા એ પગ બળી ગયા હાથ બળી ગયા બધું આંખ કાન નાક બધું બળી ગયું આખો દેહ બળીને ભસ્મ થઈ ગયો અને હું તો આત્મા છું આત્મા તો કોઈ દિવસ બળતો નથી સડતો નથી છેડાતો નથી ભેદાતો નથી જે શ્રી કૃષ્ણ ભગવાનની ગીતામાં પણ કીધું નૈનમ છિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદ અંત્યાપો ન શોષય હતી કે આત્મા છે એને કોઈ શસ્ત્ર ભેદી શકતો નથી કોઈ કાપી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી એવો એ આત્મા છે તો એવી રીતે હું બધાથી જુદો આ દેહથી જુદો આત્મા છું એ વિચાર કરવાનો અને પછી શ્રીજી મહારાજે જે સબીજ આત્મજ્ઞાનની વાત કરી કે સત્પુરુષ આપણો આત્મા છે મોહસાઈ મહારાજ એ આપણો આત્મા છે આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત શ્રીજી મહારાજે પ્રથમના ચાલીસમાં વચનાઓમાં લોયાનું બારમું વચનાવ પણ આગળ આવશે ઘણા બધા વચનાઓની અંદર મધ્યના એકત્રીસમાં વચનાવની અંદર બ્રહ્મના ગુણ લાવવાની વાત કરી છે તો આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની જે એકસો સોળમો શ્લોક શિક્ષાપત્રીનો અને સત્સંગ દીક્ષાનો પણ છે કે નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલાક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પર બ્રહ્મણ કે ત્રણ દેહથી જુદો જે આત્મા એને બ્રહ્મની ભાવના કરી અને પરબ્રહ્મની એ ઉપાસના કરવાની વાત કરેલી છે તો બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત શ્રીજી મહારાજે આપણને સમજાવી છે તો એ બ્રહ્મ અક્ષર બ્રહ્મ આપણે તો મૂર્તિમાન મોહન સાંઈ મહારાજ છે એની સાથે એકતા કરવાની આ સભી જ આત્મજ્ઞાન એ મહારાજે આપણને સમજાવ્યું છે તો આ આત્મનિષ્ઠારૂપ ગુણ આવે આપણને આત્મનિષ્ઠા મહારાજે વાત કરી આત્માને જાણવો વસ્તુ જુદી છે અને આત્માની અંદર નિષ્ઠા એ વસ્તુ જુદી છે જેમ પ્રમુખ સાંઈ મહારાજને કેટલા બધા જાણે છે જાણે તો છે જ ને આ શતાબ્દી ઉત્સવ થયો કે ભાઈ પ્રમુખ સાંઈ મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ જાણે છે એ સારી વસ્તુ છે ખોટી નથી પરંતુ પ્રમુખ સાઈ મહારાજની નિષ્ઠા કેટલા ને નિષ્ઠા બહુ ઓછા ને જેઓ દેશકાળ આવે છતાં પણ એ નિષ્ઠા ફરે નહીં એ નિષ્ઠા કહેવાય એમ આત્માને જાણવો વસ્તુ જુદી છે અને આત્માની નિષ્ઠા એ ગમે તેવા સંજોગોની અંદર એ આપણને એ નિષ્ઠા જાય નહીં ટળે નહીં એ આત્માની નિષ્ઠા કહેવાય એ રૂપ જો મહારાજ કે ગુણ આવ્યો તો સર્વે ગુણ માત્ર એ આવી જતા હોય છે શ્રીજી મહારાજે પોતે એક હરિજનના દીકરાથી માંડીને મોટા મોટા પરામંશોને પણ આ જ વાત કરી કે વાત કહું માનો તેહ આપણે આત્મા નહીં દેહ માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખરૂપ દેહ તેથી ન્યારું આ દેહ દેખ દુઃખરૂપ છે એનાથી આત્મા જુદો છે એવું આત્માનું સ્વરૂપ છે એવું તમે સમજો એવી શ્રીજી મહારાજે પોતે એ વાત સમજાવી તો આવી રીતે આત્મનિષ્ઠા એ વારંવાર શ્રીજી મહારાજ આપણને ઘૂંટાવી છે એ જો આપણા જીવનની અંદર દ્રઢ થાય તો ગુણ માત્ર આવીને નિવાસ કરતા હોય છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એ કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે આ પણ હવે મહારાજ પોતે આપણને અંતરના કુસંગની જ વાત સમજાવે છે કેવા પંચ વિષયને સેવ્ય કરીને મહારાજ કહે છે કે બુદ્ધિમાં પ્રકાશ થાય છે પ્રકાશ થાય એટલે શું કે આવું તેજ તેજ નીકળે એવું નહીં પરંતુ આપણને સારા વિચારો આવે સારી પ્રેરણાઓ થાય શુભ વિચારોનું શુભ પ્રેરણાઓ થાય ને ભગવાન સાંભળ્યા કરે એ ભગવાન સાંભળ્યા જ કરે સત્પુરુષ આપણને સાંભળ્યા જ કરે અને ખરાબ વિચાર આવે નહીં તો સમજવાનું બુદ્ધિમાં પ્રકાશ થયો અને બુદ્ધિમાં અંધકાર એટલે શું કે વિષય ભોગના જ વિચારો આવે તો સમજવાનું કે બુદ્ધિમાં અંધકાર હશે તો શ્રીજી મહારાજ કહે છે કે કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય અને કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થાય ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે તો પ્રકાશ અને જગત સંબંધી ભોગવે તો અંધકાર પ્રથમના આઠમા વચના અંદર પણ મહારાજે કીધું ને કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે એટલે કે પ્રકાશ થાય છે અને ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાધિક વિષયમાં પ્રવર્તાવે તો અંતકરણ ભ્રષ્ટ થઈ જાય છે એટલે કે અંધકાર થઈ ગયો ત્યાં પણ શ્રીજી મહારાજે આપણને આ જ વાત કરી એટલે વિષય તો જરૂર પડે જ છે શ્રીજી મહારાજે પ્રથમનું બત્રીસમું વતનાવું અમદાવાદના બીજા વતનાવરણમાં કીધું કે વિમુખ જીવ પણ પંચ વિષય વિના રહી શકતા નથી એમ ભગવાનના ભક્ત પણ પંચ વિષય વિના રહી શકતા નથી એને પણ પંચ વિષય છે પણ બે એમાં ફેર છે વિમુખ જીવને માઈક પંચ વિષય છે અને ભગવાનના ભક્ત છે એને ભગવાન સંબંધી પંચ વિષય છે પણ એ વિના તો કોઈ રહી શકતું નથી એટલા માટે કયા પંચ વિષય એ રાખવા ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા જગત સંબંધીનો ત્યાગ કરો પ્રથમના અઢારમાં વચનોની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિવેક વિભાગ નહીં કરે પંચ વિષયને સમજ્યા વિના ભોગવશે અને સાર અસાર કે ભાઈ આ સારા પંચ વિષય ભગવાન સંબંધી છે અને નરસા જગત સંબંધી પંચ વિષય છે એવો વિભાગ કર્યા વિના શ્રીજી મહારાજ કહે છે કે એવો વિભાગ નહીં કરીને ભોગવશે તો મારે કે નાર સંકાદિક જેવો હશે હવે નાર સંકાદિક જેવો હશે તો પણ તેની બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના નહીં રહે તો જે દેહાભિમાની હોય તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું સંકાદિક જેવા હોય એની પણ બુદ્ધિ જો મહારાજ કહે કે જો સાર અસાર વિવેક કર્યા વિના વિષય ભોગવે તો બુદ્ધિ ભ્રષ્ટ થાય તો આપણે તો દેહાભિમાની છે વિષય અનંત જન્મોથી પડેલા જ છે અને એમાં પણ પછી જો વધારે પંચ વિષય આ જગત સંબંધી ભોગવીએ તો વધારે ભ્રષ્ટ થતી જાય એટલે મહારાજ કે દેહાભિમાની તો ભ્રષ્ટ થઈ જ જાય એટલા માટે સમજી વિચારી કયા વિષય ભોગવવા અને કયા ન ભોગવવા એ વિવેક શ્રીજી મહારાજ અહીંયા આપણને સમજાવ્યો છે અજામેલ પોતે પવિત્ર એ બ્રાહ્મણ હતો ભગવાનનો ભક્ત હતો બધું જ હતું પરંતુ એક જ વિષયને યોગ થયો પ્રથમના અઢારમા વચનોની અંદર મહારાજ એ પણ વાત કરી છે કે પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક જ ઇન્દ્રિયોનો આહાર મલિન થાય ને તો પણ મહારાજ કે અંતકરણ ભ્રષ્ટ થાય એક જ ઇન્દ્રિય ગમે તે એક ઇન્દ્રિયને પણ જો મોકળી મૂકી અને આપણે જો વિષયમાં જવા દીધી તો ઓટોમેટિક એ અંતકરણ એની અંદરથી પણ ભ્રષ્ટ થાય બીજા બધા વિષય આવીને નિવાસ કરતા હોય તો અજામિલે પોતે વેશ્યાના એ ફૂલ હતું એ ખાલી સૂંઘ્યું એટલામાં જ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એક જ ઇન્દ્રિયોનો આહાર મલિન થયો અને એમાંથી આખું એ બધી જ ઇન્દ્રિયોના આહાર મલિન થયા અને અંતકરણ ભ્રષ્ટ થઈ ગયું અને પછી તો એ ઉલટા સ્ત્રી સાથે જ એને લગ્ન કર્યા અને પછી બધા કેટલાય સંતાન થયા એ બધા આગળની કથા બધી એ લાંબી છે પણ એક એક જ ઇન્દ્રિયના આહાર અશુદ્ધ થયો એમાંથી અંતઃકરણ ભ્રષ્ટ થયું એટલા માટે આહાર એ શુદ્ધ રાખવો આહાર એટલે પંચ ઇન્દ્રિયોના જે આહાર છે એ શુદ્ધ રાખવા ભગવાનની આજ્ઞા બહારના જે કંઈ વિષય છે ને એ સમજવાના જગત પર સંબંધી પંચ વિષય શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે બોન સાંઈ મહારાજે સત્સંગ દીક્ષાની અંદર પણ આપણને આજ્ઞાઓ કરી છે એની બહારના જે કંઈ વિષય છે ને આજ્ઞા બહારના એ તો ગુણાતીદાન સ્વામીએ તો એમ સમજવું કે આગના બહાર જે આ વિષય વળગ્યા હોય તો બ્રહ્મરાક્ષસ વળગ્યો છે એમ સમજવાનું હવે બ્રહ્મરાક્ષસ વળગે એ સુખ લેવા દે નહીં એમ આપણને પણ આ બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે ગુણાતીદાન સ્વામીએ કીધું કે પાંચ પાળાની વચ્ચે કોઈ આસન કરે તો અવારે હાડકાં ન જડે એમાં આ પંચ વિષય છે ને પાંચ પાળા જેવા છે એની વચ્ચે પથારી કોઈ દિવસ કરવી નહીં એનો તો ત્યાગ કરી અને ભગવાન સંબંધી એ પંચ વિષય એ આપણે ભોગવવા ગુણાજીદાન સ્વામી બીજી એક વાતની અંદર બીજા પ્રકારની એક વાતમાં સરસ વાત કરી કે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે પીવું વિષયનો સંબંધ થયા મોર મોર એટલે પહેલાં આપણને પંચ વિષયનો સંબંધ નથી આપણને જ્યાં સુધી ત્યાં સુધી આપણે બકરાની જેમ બીવું બકરું જેમ બીક કેવું ભીતું જોઈએ સતત બીતું હોય એમ પંચ વિશે આવી ના જાય માઈક પંચ વિશે જગત સંબંધની પંચ વિશે જેમ બકરું સિંહ આવી ના જાય વાઘ આવી ના જાય એમ સતત ડરતું રહે ને એમ માઈક પંચ વિશે આવી ના જાય એમ સતત ડરતા રહેવાનું અને કદાચ આવી ગયા તો પછી મારા ગુણાતિયા કંઈક વિષયનો સંબંધ થયા મળતો તો બકરાની પેટે પીવું અને કદાચ સંબંધ થયો ત્યાં તો સિંહ થવું એ વખતે એ વખતે બકરવું મટીને સિંહ થઈ જવાનું એની સામે થવાનું એને પાછા કાઢવાના જેમ સિંહ છે એ બધાને પાછા કાઢી દે ને એ બધાને ભગાડી દે એમ આપણે સિંહ થઈને પંચ વિષયને ભગાડી દેવા એવી સરસ વ્યક્તિ ગુણાધિદાન સમયે એક દ્રષ્ટાંત સહિત એ આપણને એ આપેલી છે એટલે એમાંથી એ પાછું વળવું ગુણાધિદાન સ્વામી પહેલાં પ્રકારની તેતાલીસ એકસો તેતાલીસમી કે એવી વાત છે એની અંદર પણ સરસ વાત કરી છે કે જીવને વિષય સન્મુખ ચાલવાનો ઢાળો છે એમાંથી પાછું વળવું એ સાધુનંદ ભક્તનું કામ છે એમાંથી પાછું વળવું અનંત જન્મથી વિષય ભોગવ્યા છે એ તરફનો ઢાળ છે જ પણ એમાંથી પાછું વળવું એટલે નેવાના પાણી મોભે લઈ જવા એવી વાત છે પણ એના માટે મહારાજે પોતે મધ્યના સુડતાલીસમાં વચના એક સરસ વાત કરી છે કે વિષય થકી તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં મહંત સાંઈ મહારાજ આનું નિરૂપણ ઘણીવાર કરે છે કે તૃપ્તિ થઈ નથી એ તો બરાબર છે અત્યાર સુધી અનંત જન્મો થયા ક્યારેય વિષય થકી માઈક પંચ વિષય થકી તૃપ્તિ થઈ નથી પણ શ્રીજી મહારાજ કે હવે થશે પણ નહીં આગળ આગળ ગમે તેટલા આખી જિંદગી ભોગવીશું કે બીજા ગમે તેટલા જન્મ ભોગવીશું તો પણ તૃપ્તિ થવાની નથી એનો અર્થ શું થયો હવે પાછા વળવું આ એક જ ઉપાય રહ્યો તૃપ્તિ થઈ નથી થશે પણ નહીં એનો અર્થ જ થયો કે ભાઈ એમાંથી બ્રેક જ મારવી એમાંથી પાછા વળવાનું અને એને દિશા પાટો બદલી દેવાનું જે જગત તરફ પંચ વિષય તરફ જે આપણે જઈએ છીએ એમાંથી પાછા વાળી અને એને આપવું પડે કંઈક આપવું પડે આંખે કંઈ બંધ પાટા નહીં બંધાય કાને કંઈ પૂંબડા નહીં બંધાય પણ આંખે કરીને ભગવાનને સંતના દર્શન કરવા કાને કરીને એની કથા સાંભળી ભગવાન સંબંધી એ પંચ વિષય એને આપી દેવા તો શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન સંબંધી પંચ વિશે ભોગવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય જગત સંબંધી પંચ વિષય ભોગવે તો બુદ્ધિમાં અંધકાર થાય એટલે આપણે પણ જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ કરી ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કયા શાસ્ત્રોને સાંભળવા અને ભણવા અને કયા શાસ્ત્રોને ન સાંભળવા અને ન ભણવા શ્રીજી મહારાજે અત્યાર સુધી આપણને સત્સંગમાં કુસંગની પણ વાત કરી અંતરના કુસંગની પણ વાત કરી હવે બહારના કુસંગની પણ વાત કરે છે બહાર પણ કુસંગ છે અને એમાં જેમ વ્યક્તિનો કુસંગ છે એમ વાંચનની અંદર પણ પુસ્તક રૂપે પણ કુસંગ આવે છે એ પુસ્તક રૂપે પણ કુસંગ આવે છે એટલે શ્રીજી મહારાજ એ વિવેક પણ એ આપણને સમજાવે છે જેમ વ્યક્તિના સંઘની અસર થાય છે એમ વાંચનની પણ એટલી જ અસર થતી હોય છે કંઈ પણ તમે આપણે સારું ખરાબ જે પૈકી વાંચીએ ને તે વાંચનની છાપ એ આપણા અંતરની અંદર ઊંડે પડી જતી હોય છે એ ખબર નથી પડતી કાકા સાહેબ કાલેકરે પણ વાત કરેલી કે નાની ઉંમરમાં એવું ખરાબ વાંચવામાં આવેલું તો કેટલા વર્ષો સુધી ખબર ના પડી પછી ઘણા વર્ષે બહાર આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ એની છાપ આટલા વર્ષો પછી પણ નીકળતી નથી એટલા માટે એ વાંચન એ કેવું કરવું એ પણ શ્રીજી મહારાજ સમજાવે છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કયા શાસ્ત્રોને સાંભળવાને ભણવા અને કયા શાસ્ત્રોને ન સાંભળવાને ન ભણવા પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે આ ભણવાનું તો આપણે તો બહુ આવતું નથી એટલે જે સંતો હોય એના માટે ભણવાના શાસ્ત્રો એ બાપાએ પણ નક્કી કરી આપ્યા જ છે કે જે શાસ્ત્રોની અંદર આપણો સિદ્ધાંતને આપણું જ્ઞાન આવતું હોય એવા ભણવા અને આપણે સાંભળવા વાંચવા એમ સમજવાનું પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંત ન હોય અને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય અને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય અને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવાને સાંભળવા શ્રીજી મહારાજ તો વાત કરે છે કે ભગવાન નિરાકાર છે એવી વાતો જેની અંદર આવતી હોય ને એવા ગ્રંથો વાંચવા પણ નહીં સાંભળવા પણ નહીં શ્રીજી મહારાજને સખત એલર્જી છે નિરાકારની મહારાજે પોતે પ્રથમના પિસ્તાલીસમાં વચનાઓની અંદર ચાલીસમાં વચનાઓની અંદર ચાલીસમાં વચનાઓમાં તો ઉપાસનાનો અર્થ જ સાકારપણામાં કરી દીધો સાકાર ભગવાનને સમજવાનું તો ઉપાસના આવી ગઈ આમ તો ચાર મુદ્દા બીજા બધા વચનાઓના આધારે આપણે સમજીએ છીએ કે સર્વોપરી સર્વ કરતા અર્ધા સદા દિવ્ય સાકાર અને પ્રગટ પરંતુ પ્રથમના ચાલીસમાં વચનાઓમાં કે ઉપાસના કોને કહીએ તો સાકાર જ મહારાજે પોતે વાત કરી છે અંતેના ઓગણીસમાં વચના તો મહારાજ કે કંઈક મત જાણવા માટે પણ અમે નિરાકારના ગ્રંથ સાંભળ્યા એમાંથી મહારાજ પોતે સભામાં આવીને બેઠા ઉદાસ થઈ ગયા કોઈને બોલાવે નહીં માથે ફેંટો બાંધેલો એ શિથિલ થઈ ગયો અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને ઉદાસ થઈ ગયા મહારાજ પોતે અને ત્યાં પણ પછી મારા જે પત્ર લખ્યો મારે કે લાવો બધાને પત્ર લખીએ કે જેથી કરીને કોઈ આવા ગ્રંથો વાંચે નહીં સાંભળે નહીં અને વા મુક્તાન સ્વામીના બધાના ભજનોને બધું સાંભળે અને બધી વાત મહારાજે પોતે પત્રની અંદર ત્યાં આગળ લખી અને સાકારનું પ્રતિપાદન ત્યાં આગળ પણ કર્યું ઘણા બધા વચનાઓની અંદર મહારાજે અંત્યનું પાંત્રીસમું અંત્યનું સાતમું વચનાવૃત સારા મધ્યનું નવમું વચનાવૃત વગેરે વચનાઓની અંદર મધ્યનું દસમું વચનાવૃત સાકારપણાનું ખૂબ પ્રતિપાદન શ્રીજી મહારાજે પોતે એ ત્યાં આગળ કરેલું છે અને આપણે પણ પ્રથમ ચાલીસ પિસ્તાલીસ વગેરે વચનાઓની અંદર એ જોઈ ગયા છે અને એ સિવાય પણ આપણે વાંચનની અંદર સમજવાનું કે જેમાં અશ્લીલ બધું વાંચન આવતું હોય ને એ બધાનો ત્યાગ કરો જેમ આ બધો આ તો શાસ્ત્રો છે જે નિરાકાર પ્રતિભાદ આવતું હોય એમાં તો બીજી ઘણી સારી વાતો પણ હોય છે નથી હોતી એવું નહીં પણ એમાં સાથે ભગવાન નિરાકાર છે એવી વાત આવે એટલે આપણને અસર ના થઈ જાય એટલા માટે શ્રીજી મહારાજ એનો ત્યાગ કરવાની વાત કરે છે તો જેમાં બધું નકરું અશ્લીલ જ ભરેલું છે આપણે જોઈએ છે કે આજે બધા જાત જાતના મેગેઝિનો આવે છે એ જાત જાતના બધા અત્યારે ન્યૂઝપેપરની અંદર પણ બધું કેટલું જાત જાતનું આપણને જાણવાલાયક તો બહુ જ ઓછું હોય છે બાકી તો બધું કોઈનું ખૂન થયું ને કોઈ વ્યભિચાર કર્યો ના કર્યું ને તે કર્યું હવે આ રોજ તમે એ જ બધું વાંચી રાખો પેલું ખૂન થયું ને વ્યવિચાર કરો ના કર્યું ને તે કર્યું હવે અસર થાય જ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ જાય એના કરતાં શ્રીજી મહારાજે સરસ મજાનો વચના ગ્રંથ આપ્યો છે સ્વામીની વાતો જેવો ગ્રંથ આપણી પાસે છે જીવનચરિત્રો છે પ્રમુખ સાંઈ મહારાજ એકવાર બોલ્યા કે સો વર્ષ સુધી વાંચીએ ને તો એ ખૂટે નહીં એટલું આપણું સાહિત્ય છે એટલા બધા આપણે જીવનચરિત્રનું આપણું સાહિત્યને બધું બહાર પડેલું છે એને જ વાંચે રાખો યોગીજી મહારાજને જીવનચરિત્ર મહારાજ એક વાત કરી કે સો વખત વાંચો તો એ ઓછું છે અત્યારે બાપાનું જીવનચરિત્ર બહાર પડ્યું છે સાત ભાગ બહાર પડી ગયા વાંચે રાખીએ નહીં તો એ બધું વાંચીએ તો આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય આ મને સારા વિચારો આવે એટલા માટે એવું સારું વાંચવું એટલે મહારાજ કહે છે કે આવું નિરાકારનું પ્રતિપાદન એવું તો વાંચવું જ નહીં એટલે આપણા માટે તો આ વચનાવટ ઓછાની વાતો જીવનચરિત્રો અને મહારાજે એ કીધું રણછોડ ભક્ત જેવા હોય સામાન્ય ભક્ત રણછોડ ભક્ત સત્તરમી સદીની અંદર ખેડા જિલ્લાની અંદર તોરણા ગામ છે એ તોરણા ગામની અંદર થઈ ગયા અને એમણે પોતે ભગવાનની ભક્તિના બધા પદો ખૂબ સુંદર બનાવેલા છે એટલા માટે મહારાજ કહેવા આપણે ગાવવા પછી મીરાબાઈ નરસિંહ મહેતાના પદો છે એ બધા પદો પણ ગાવવા સુરદાસ વગેરે ભક્તો થઈ ગયા એમના પદો પણ ગાવવા કે જેમાં ભગવાનની ભક્તિની વાત આવે છે ભગવાન મૂર્તિમાન છે સાકાર છે ભગવાનની ભક્તિ કરવી વગેરે વાતો આવે એવા બધા પણ ગાવાના આપણા માટે તો પરમંશો એમના પદો ઉત્તમમાં ઉત્તમ પદો છે એમણે ખૂબ સુંદર શ્રીજી મહારાજની મૂર્તિના વર્ણનના પદો એ બનાવેલા છે તો એ પદો એ આપણે ગાવવા સાંભળવા અને એવા શાસ્ત્રો એ આપણે વાંચવાને સાંભળવા તો શ્રીજી મહારાજ અહીંયા આપણને આ વાત વાંચન વિવેકની પણ વાત સમજાવી અશ્લીલ વાંચવા જઈએ એમાં આવતો વાંચનની સાથે ફોટા પણ એવા અશ્લીલ આવે છે કે જેની છાપ એ આપણે અંદરમાં ઊંડી પડી જાય અને એમાંથી પછી વિષય ભોગવવાના વિચાર આવે એટલા માટે એવું વાંચવું નહીં એવું જોવું પણ નહીં કશું કરવું નહીં તો આવો વિવેક પણ શ્રીજી મહારાજે આ વચનાઓની અંદર આપણને શીખવ્યો છે તો શ્રીજી મહારાજે આ વચનાઓમાં જે જે વાતો કરી છે એ બધી જ આપણા જીવની અંદર દ્રઢ થાય